वेलकम बैक। तो मतदान जोर शोर थी थई रह्यु छे, मतदाताओं उत्साह जोवा मळी रह्यो छे। ए वच्चे मतदान समय भाजपना नेताओना लीमड़ीबा धामा कोळी समुदायना एमएलए कनु पटेले वीटीवी न्यूज साथे खास वातचीत करी भाजपनी जीत निश्चित छे तेवो विश्वास व्यक्त कर्यो। कोळी समुदायने भाजप प्रत्ये क्यारे नाराजगी नथी तेम पण कह्यु। कोळी समुदाय भाजप तरफी ज मतदान करशे तो कांग्रेस स्ट्रिंग ऑपरेशननी मतदानमां असर नहीं पड़े। आठ बैठकों की पेटा चूंटणी है, पेटा चूंटणी पर मतदान है तेनी शुरुआत थी चुकी है। त्यारे भाजपना नेता है तेपण मतदान माटेनी अपील छे ते करी रह्या छे। आप दृश्य में जोई रह्या छो कि लीमड़ी बैठक की बात करवामां आवे तो लीमड़ी बैठक पर कोळी समुदाय है तेनो दबदबो है ते मानवामां आवी रह्यो छे। त्यारे साणंदना धारासभ्य कनुभाई पटेल जे कोळी समुदाय मांथी आवे छे ते पण आपणी साथे छे, सीधी वात तेमनी साथे करीशुं। कनुभाई कहेशो के लीमड़ी बैठक एवी छे कि जेमां कोळी समुदायनुं प्रभुत्व रह्यु छे, त्यारे आ प्रभुत्व केटलुं रहेशे अने केवी रीते रहेशे? लीमड़ी बैठक पर कोळी पटेल समाज भारतीय जनता पार्टी छे रहेशे अने आ वखते पण सौथी वधु लीड थी अत्यार सुधीना लीड मळी होय एवी लीड थी भारतीय जनता पार्टी किरीटसिंह राणा बहुमती थी जीतवाना छे ए नक्की छे। कनुभाई एक बात कहूँ तो कोळी समुदाय छे ज्यारथी टिकिट नथी मळी त्यारथी नाराज छे, ए चाहे भाजपने होय के कोंग्रेस होय बन्ने पक्षे एवुं कही रह्या छे के प्रचार माटे पण कोळी समुदाय माटे नो एंट्री, आ प्रकारना बोर्ड हता आ वात हती, क्यांक नाराजगी होय तेवुं सामे आवी रह्युं छे। आ नाराजगी ખાળવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવે છે અને શું લાગી રહ્યું છે આજે મતદાનનો દિવસ છે ત્યારે? ચોક્કસ આપની વાત સાચી છે કે કોળી પટેલ સમાજ નારાજ એ કોંગ્રેસના જેટલા છે ત્યાં આગળના છે, ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના દરેક આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર કોળી સમાજમાં ક્યાંય પણ નારાજગી નથી, એ કોંગ્રેસમાં નારાજગી છે ને એનો અમને ફાયદો તમારો છે અને અમે વધુ મતથી જીતવાના છીએ। એક સ્ટિંગ ઓપરેશન પણ સામે આવ્યું તો આ કેટલું અસર કરશે સુમાભાઈનું? કોઈ એ સ્ટિંગ જે ઓપરેશન આવ્યું છે એનાથી કોઈ કોળી સમાજના મતદારો પર કોઈ પણ ફરક પડવાનો નથી અને કોળી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વધુ લીડથી જીતશે, એ ફાઇનલ છે। પ્રચાર જ્યારથી શરૂ થયો ત્યારથી તમે અહીંયા હતા, આજે મતદાન છે, કેટલા ટકા મતદાન થાય તેવી આશા સેવી રહ્યા છો અને શું લાગી રહ્યું છે આઠ આઠ બેઠકોમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે? લગભગ લીમડીના વિધાનસભાની અંદર 60% ઉપરાંતનું મતદાન અવશ્ય થનાર છે અને એના પૂર્ણ રીતે સમગ્ર કાર્યકર્તાઓની મહેનતથી સંપન્ન થનાર છે। આઠે આઠ સીટો જ્યારે આપ પૂછી રહ્યા છો ત્યારે ન જાત પર ન બાત પર સિર્ફ રાષ્ટ્રવાદ પર એના ઉત્તમ ઉદાહરણ તરીકે અમારા સી આર પાટીલના અધ્યક્ષતા નીચે આઠે આઠ સીટો અમે જીતી જવાના છે એવો વિશ્વાસ સાથે અમે અત્યારે તમને એડવાન્સ કહી દઈએ છીએ, તમે અમને અભિનંદન આપી શકો છો। ચોક્કસથી તો કહી શકાય કે આપ તો ઇન્ચાર્જ છો આ બેઠકના, શું લાગી રહ્યું છે મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે? અનેક વાતો આવી રહી છે, આને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, શું માની રહ્યા છો અને શું લાગી રહ્યું છે કે કોળી સમુદાય કંઈક નારાજગી છે તે જોવા મળશે કે નહીં મળે? કોરી સમાજની ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે અને સમાજમાં કોઈ પણ નારાજગી નથી, કોઈ પાર્ટીની સામે નથી, તનમન ધનથી એ લોકોનો સાથ અને સહકાર મળ્યો છે, રાત દિવસ પાર્ટી માટે મહેનત કરી રહ્યા છે અને એના પરિણામ સ્વરૂપ મારા બંને સાથી મિત્રોએ જે તમને વાત કરી એમાં હું સૂર પુરાવું છું અને ખાતરી આપું છું કે આ લીમડી વિધાનસભાની સીટ ભૂતકાળની અંદર જ્યારે ચૂંટાયા છે અને જે લીડ નથી મળી એનાથી ખૂબ અનેક ગણી લીડથી આ પાર્ટી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે। 2017 ની વાત કરવામાં આવે તો 49% જેટલું મતદાન થયું હતું અને ભાજપની હાર થઈ હતી, શું લાગી રહ્યું છે, શું માની રહ્યા છો? નહીં, એ સમયની અને પરિસ્થિતિ આખી અલગ હતી, આજે સમય અને પરિસ્થિતિ અલગ છે, એટલે આજે અમે બધા પણ સમજો તો આ બધા જ બહારથી બધા આવ્યા છે, આવા અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાંથી 600 કાર્યકર્તાઓ અહીં રાત દિવસ અહીં રોકાઈને કામ કરી રહ્યા છે, બાકી પણ બધા છે અને આ વખતે અમે જ્યાં જ્યાં પ્રવાસ કર્યો છે એક અંદરથી અનેરો ઉત્સાહ છે લોકોની અંદર મતદારોની અંદર કે ના આ વખતે ગમે તે થાય કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીની સીટ લાવવાની છે, અમારાથી આગળના સમયમાં જે ભૂલ થઈ ગઈ છે એને અમે આ વખતે સુધારી લેવાના છે। તો કોળી સમુદાય છે તે ક્યાંય નારાજગી છે તે નહીં નડે અને કોળી સમુદાય છે તેમનો ઝુકાવ છે તે પણ ભાજપ તરફી હોવાનું માની રહ્યા છે જે ધારાસભ્ય કોળી સમુદાયના છે, તેમનું પણ એવું કહેવું છે કે તેઓ માને છે કે કોળી સમુદાય છે તે ભાજપ તરફી જ છે તે વોટ કરશે તે પ્રકારની આશા છે તે પણ સેવી રહ્યા છે।